ભૂકંપ વૈજ્ઞાનિકો કહે છે ગુજરાતે ગભરાવાની હાલ જરૂર નથી ઉત્તમ ખેત પેદાશ વડે ગુજરાતનો ખેડૂત ગ્લોબલ ફાર્મર બને તેવી નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાત વ્યાપી કૃષિ મહોત્સવના સમાપન નિમિત્તે મુખ્યમંત્રીએ બ્લોગમાં વ્યક્ત કરી ભાવના સદાય ખુબસુરત શહેર બની રહેવા સુરત ગોઠવે છે ઘન કચરાના નિકાલ માટે નમૂનેદાર વ્યવસ્થા સ્વચ્છ ભારત ઝુંબેશને સાર્થક બનાવવા મહાનગરપાલિકાએ ઉઠાવી છે જહેમત કાંકરેજી નસલની દેશી ગાય શંકર કે જર્સી ગાય કરતા પણ વધુ દૂધ આપતી હોવાનું સંશોધન વડે થયું સાબિત દાંતીવાડા કૃષિ મહાવિદ્યાલયમાં થયેલું સંશોધન તરફેણ કરે છે દેશી ગાયના સંવર્ધનની સમાચાર વિગતવાર નેપાળમાં આજે બપોરે ફરીથી આવેલા ભૂકંપમાં ત્રેવીસના મોત થયા છે જ્યારે ત્રણસો છેતાલીસથી વધુ ઘાયલ થયા છે આ ભૂકંપના ઝાટકા ભારતમાં પણ અનુભવાતા સૌથી વધુ અસર સિક્કિમ અને બિહારમાં થઈ છે ભૂકંપથી ભારતમાં સત્તરના મોત થયા છે અને ઓગણચાળીસ જેટલા ઘાયલ થયા છે ભૂકંપ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબંધિત વિભાગોને સાબદા રહેવા નિર્દેશ આપ્યો છે પ્રસ્તુત છે કહેવાલ એકવાર ફરી નેપાળ અને ભારત ભૂકંપના કારણે ધ્રુજી ઉઠ્યા હતા મંગળવારે બપોરે બારને આડત્રીસ કલાકે ફરી એક વખત નેપાળ અને ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ભૂકંપ પછી મળેલી માહિતી મુજબ એનું એપીસેન્ટર નેપાળના કોડારીમાં નોંધાયું હતું ભૂકંપની તીવ્રતા સાત જેટલી નોંધાઈ હતી નેપાળમાં આવેલા આ ભૂકંપની મુંબઈ દિલ્હી પટણા ઝારખંડ તેમજ સમગ્ર ઉત્તર ભારતમાં સારી એવી અસર જોવા મળી હતી આ ભૂકંપ પછી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા કે હવામાન વિભાગે આવા આફ્ટર શોક્સ હજી પણ આવતા રહેશે તેમ જણાવી ગભરાવાની જરૂરિયાત નહીં હોવાની લોકોને અપીલ કરી હતી चूंकि वो नजदीक है सबसे अधिक है आठ की तीव्रता है पटना में सात की है गोरखपुर में सात है और लखनऊ में दिल्ली तक आते आते ये सिग्निफिकेंट में भी रहा है तो लेकिन दो से तीन की झटके जो तीव्रता है वो काफी दूर तक देखी थी अब भूकंप गुजरात में अमदावाद, वडोदरा सूरत सहित अनेक स्थले जो मिली

બીજી તરફ ભૂકંપ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાતના અનેક જિલ્લામાં ભૂકંપને કારણે ગભરાટને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી જો કે હવામાન વિભાગે કહ્યું છે કે આવા આફ્ટરશોક્સથી શોક્સથી લોકોએ ગભરાવાની જરૂર નથી મંગળવારે બાર પાંત્રીસની આસપાસ સાત પૂર્ણાંક ચારની તીવ્રતાના ધરતીકંપના આંચકાએ લોકોને ગભરાવી દીધા હતા ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં આવેલા ભૂકંપને કારણે લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા હતા બે હજાર એકના વિનાશક ભૂકંપને અનુભવી ચૂકેલા અમદાવાદના લોકોમાં દહેશત જોવા મળી હતી

મોટા ભૂકંપ બાદ આફ્ટર શોક્સ આવતા રહે છે તેથી ગભરાવાની જરૂરિયાત નહીં હોવાની હવામાન વિભાગના અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે. ઇસકા જો કેન્દ્રબિંદુ હૈ જે એબી સેન્ટર એવર નેપાલ મે હૈ એન્ડ ઇન્ડિયા મે જેસે માન લિજી અકોર્ડિંગ ટુ ધ પ્રેસ રિપોર્ટ ઇન્ડિયા મે બંગાલ વેસ્ટ બંગાલ દેનિયર બિહાર ધ નોર્થ ઇન્ડિયા એન્ડ ઇન સમ প্লেસીસ ઓફ ગુજરાત ઓલસો અમદાવાદ ઓલસો યે આર્થક એક કજિટ્રિમેર ફેલ ટુ આય तो इस ये जो आफ्टर शॉक्स है यूजुअली यू नो सो मेनी आफ्टर शॉक्स एंड मोर आफ्टर शॉक्स आर एक्सपेक्टेड तो बट ऑफ लोअर इंटेंसिटी तो इसमें कुछ uh, खास कभी गुजरात में इतना डरने का कुछ uh, जरूरत नहीं है राज्य में अहमदाबाद सहित वडोदरा सूरत गांधीनगर जीवा स्थलों भूकंप ना आजकाने कारणे लोगों रास्ता ऊपर आवी गया था જ્યારે ગાંધીનગરમાં અનુભવાયેલા આંચકાને કારણે સચિવાલયમાંથી કર્મચારીઓ નીચે દોડી આવ્યા હતા રાજ્યમાં જાનમાલને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી દૂરદર્શન સમાચાર અમદાવાદ નેપાળમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા છેક ગુજરાત સુધી અનુભવાયા છે ત્યારે ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા બંધ વિશે પ્રત્યેક ગુજરાતીને ચિંતા થાય તે સ્વાભાવિક છે જો કે નર્મદા બંધ વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ મજબૂત ડેમ સાડા છ તીવ્રતાના ભૂકંપને પણ સરળતાથી સહન કરી લે તેટલો મજબૂત છે નર્મદા ડેમ ભૂકંપ સામે ઝીંક ઝીલી શકે છે તેમ જણાવતા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાના સિમેન્ટ અને સ્ટીલથી બનાવાયેલ નર્મદા ડેમના નજીકના એટલે કે બાર કિલોમીટરના રેડિયલ વિસ્તારમાં પણ જો પાંચ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો તેની અસર બંધ ઉપર માત્ર એક રિક્ટર સ્કેલ જેટલી જ અનુભવાય તેટલું મજબૂત બાંધકામ નર્મદા બંધ ધરાવે છે છે ભારતની સમાન એ ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવેલ છે જેની શક્તિ છ પોઈન્ટ પાંચથી થી વધારે મેગ્નિટ્યુડના રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપ આવે તો પણ સહન કરવાની છે એટલે એવી કોઈ ચિંતા કરવાની બાબત નથી અને એના સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના દ્રષ્ટિએ જિલ્લા વહીવટી તંત્ર અને એસએસએનએલ તેમજ પોલીસ પૂરી તરહ સક્ષમ રીતે એમાં કામ કરવા તૈયાર છે ખાદ્ય પ્રક્રિયા મંત્રી હરસિમરત કૌર બાદલે લોકસભા સમક્ષ ચોખવટ કરી છે કે અમેઠીમાં જગદીશપુર ખાતે મેગા ફૂડ પાર્ક એટલા માટે રદ કરવો પડ્યો કે પ્રમોટર કંપની તેના નામે જમીન સંપાદિત કરી શકી ન હતી આ ફૂડ પાર્ક નાખવાનું લાયસન્સ સપ્ટેમ્બર બે હજાર દસમાં ખાનગી કંપનીને સોંપાયું હતું પ્રમોટર કંપનીએ પચાસ એકર જમીનની માલિકી સાથે છ મહિનામાં ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જમા કરાવવો ફરજિયાત હતો જે થયો જ નથી પ્રમોટર કંપનીને ત્રીસ જૂન બે હજાર ચૌદ સુધીની મહેતલ અપાઈ હતી જે પૂરી કરવામાં પણ કંપની નિષ્ફળ ગઈ હતી આ મુદ્દે લોકસભામાં ખાસો શોરબકોર થતાં બે વખત ગૃહને મુલતવી રાખવું પડ્યું હતું ભાજપ ભાજપાની સંસદીય સમિતિની આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારની કામગીરી એક વર્ષના લેખાજોખા પ્રજા સમક્ષ મૂકવા સાંસદોને નિર્દેશ કર્યો છે બેઠકમાં સંસદીય બાબતોને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ બેઠક બાદ જણાવ્યું કે સંસદીય સત્ર બાદ છવ્વીસથી એકત્રીસ મે સુધી તમામ સાંસદો તેમના મત વિસ્તારમાં મહા લોકસંપર્ક અભિયાન અંતર્ગત મોદી સરકારની એક વર્ષની ઉપલબ્ધિઓને પ્રજા સમક્ષ રજૂ કરે તેવો આદેશ શ્રી મોદીએ કર્યો છે આ બેઠકમાં પ્રધાનમંત્રી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુ નાણામંત્રી અરૂણ જેટલી સહિત પક્ષના સાંસદો હાજર રહ્યા હતા ત્રીસ વર્ષ બાદ મળેલા જનાદેશને માથે ચડાવીને મોદી સરકારે સત્તા સંભાળી એ ઐતિહાસિક ઘટનાને એક વર્ષ પૂરું થવામાં છે મોંઘવારીથી માંડી ભ્રષ્ટાચાર જેવા મુદ્દે આમ આદમી જે સુખદ તફાવતનો અહેસાસ કરી રહ્યો છે તેને ઝીલવાની અમે કોશિશ કરી છે પ્રગતિ યાત્રા પહેલું વર્ષ આ નામે આજથી શરૂ થતી શ્રેણીમાં અમે દરરોજ જનતાનો મિજાજ રજૂ કરવા કોશિશ કરીશું પ્રગતિ યાત્રાનો પડાવ બનેલા ગતિશીલ ગુજરાતની વાત કરીશું મોદી સરકારની એક વર્ષની કામગીરી પ્રત્યે આમ આદમીથી માંડી દરેક ક્ષેત્રના ખાસ આદમી સુધીની જનતા જનાર્દનનો અભિપ્રાય જાણવા માટે દૂરદર્શનની ટીમે ગુજરાતના વિવિધ શહેરોનો પ્રવાસ ખેડ્યો છે મોંઘવારી એકંદરે ઘટી છે તે વાતે સૌ સંમત છે પેટ્રોલ ડીઝલના ઘટેલા ભાવથી સામાન્ય માણસને થોડી બચત પણ થઈ છે પહેલે કોંગ્રેસની સરકારથી સરકાર ઉસ ટાઈમ પેટ્રોલ હરદામ બઢતા બડા કભી ઓલરેડી કભી એક ભી પૈસા નહીં ઘટાયા जब से अपने मोदी सरकार आई है उस टाइम से थोड़ा सेविंग हुआ है पहले भी मैं जो भी भराता था सौ का भराता था अभी भी मैं सौ का भरा रहा हूँ तो मेरा डेढ़ दिन निकला है पहले ऐसा था कि एक ही दिन में ख़त्म हो जाता था ગઈ સાલ થી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં અગિયાર વખત ઘટાડાને પગલે લિટર દીઠ કુલ અઢાર રૂપિયા ઘટ્યા છે જ્યારે ભાવ મુક્તિ બાદ ડીઝલમાં ચૌદ રૂપિયા ઘટ્યા છે અલબત્ત સરકારે નવેમ્બરમાં એક્સાઇઝ ડ્યુટી વધારી દેતા જનતાને વાસ્તવિક ફાયદો અડધો જ થયો છે છતાં લિટર દીઠ સાડા રૂપિયા તો ઘટ્યા જ છે ને પહેલાં પંદરસો રૂપિયા કાં પેટ્રોલ પુરાતા હતા તો 19, 19 લિટર આતા હતા अभी चौबीस लीटर आता है तो फर्क तो पड़ेगा पूरी इकोनॉमी चलती है और उसके सस्ते होने की वजह से बहुत सारी इंडस्ट्रीज को बूस्ट मिल रहा है और लोगों में भी जो कॉमन आदमी है उसमें भी काफी प्रोत्साहन है वो फ्यूल यूज करने के लिए और लोग उसको પોઝિટિવલી લે રહે હે હર ચીજ કે હિસાબ સે ઉસકો પોઝિટિવલી લે રહે હે પરંતુ જનતાનો મૂડ સરવાળે એવો માલુમ પડ્યો છે કે ગઈ સરકારની તુલનાએ મોદી સરકાર મોંઘવારી નાથવામાં સફળ તો રહી જ છે બસ તેમને વિશ્વાસ છે કે અચ્છે દિનનું આગમન હવે હાથ વેંતમાં છે દૂરદર્શન સમાચાર અમદાવાદ ગુજરાત વ્યાપી કૃષિ મહોત્સવનું વિધિવત સમાપન થયું છે આ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બ્લોગ વડે ગુજરાતના ધરતીપુત્રોને ગ્લોબલ ફાર્મર બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવની સહાયથી ખેડૂતો આ દિશામાં આગળ વધી શકે છે તેમણે લખ્યું કે ગુજરાતના ખેડૂતે ઉગાડેલી ખેત પેદાશો દુનિયાભરમાં વેચાય તે જોવા હું ખૂબ આતુર છું ગુજરાતના ખેડૂતો કુદરતી આફત વખતે લાચાર ન બને અને કૃષિની આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ઉત્પાદન કરે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી શહેરને ચોખ્ખું રાખવું દરેક મહાનગરપાલિકા માટે પડકાર હોય છે કારણ કે ઘેર ઘેરથી એકત્ર થતો કચરો કોણ ઉપાડે છે ક્યાં ઠાલવે છે તેનાથી નાગરિકો લગીરે વાકેફ હોય છે સ્વચ્છ ભારત ઝુંબેશને પ્રતાપે ચોખ્ખાઈનો આગ્રહ સર્વત્ર વધ્યો છે ત્યારે સુરતનો દાખલો કાબિલેદાજ છે ખૂબસૂરત બની રહેવા માટે સુરતે કરેલી વ્યવસ્થાની વાત પ્રસ્તુત છે સમયે સુરત અસ્વચ્છ શહેર તરીકે વગોવાયેલું હતું પરંતુ આજે સફાઈ અને સ્વચ્છતા માટે દેશભરમાં સુરતનું નામ અગ્રસ્થાને લેવાય છે એનું કારણ છે સુરત મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલું સફળ વેસ્ટ મેનેજમેન્ટ સુરત શહેરમાં દરરોજ સોળસો ટનથી વધુ કચરો એકત્રિત થાય છે અને ખજોત ખાતે આવેલા ગાર્બેજ સેન્ટરમાં ઠાલવવામાં આવે છે સુરતમાં દરરોજ સવારે ઘરે ઘરેથી કચરો ઉપાડવાની વ્યવસ્થા ગોઠવાય છે હાલમાં સુરત શહેરમાં કુલ સોળસો મેટ્રિક ટન જેટલો ગાર્બેજ એકત્રિત થાય છે જે પૈકી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમમાં નવસો મેટ્રિક ટન જેટલો ગાર્બેજ આ રીતે કલેક્ટ કરવામાં આવે છે ગાર્બેજ કલેક્શનની એફિશિયન્સી દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે પરંતુ સુરત શહેર સૌથી પહેલાં વર્ષ બે હજાર બે હજારથી અને ત્યારબાદ બે હજાર ચારથી બંધ બોડીના વ્હીકલ મારફતે ગાર્બેજ કલેક્શન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરેલ છે તો અત્યારે સુરત શહેરમાં ગાર્બેજ કલેક્શનની એફિશિયન્સી પર્ટિક્યુલરલી ડોર ટુ ડોર સિસ્ટમમાં સૌથી વધુ નોંધાઈ રહેલી છે સુરત શહેરની ગૃહિણીઓ પણ આ વ્યવસ્થાથી ખુશ છે તેમને કચરા પેટી સુધી જવું પણ પડતું નથી સુરત મનપાએ ઘરે ઘરેથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે જેનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે સુરત શહેરે દેશભરમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જો અન્ય શહેર પણ કરે તો સ્વચ્છતા અભિયાનને ચાર ચાંદ લાગી જાય દૂરદર્શન સમાચાર અમદાવાદ દેશી ગાય કરતા ક્રોસ બ્રીડ એટલે કે શંકર ગાયો વધુ દૂધ આપતી હોવાની પશુપાલકોમાં માન્યતા છે જો કે આ માન્યતાને ખોટી ઠેરવતો એક પ્રયોગ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન અને યોગ્ય માવજત કરવામાં આવે તો મૂળ ભારતીય ઓલાદની દેશી ગાય શંકર કે જર્સી ગાય કરતાં પણ વધુ દૂધ આપતી હોવાનું આ પ્રયોગમાં સાબિત થયું છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના મતે પંજાબ શંકર ગાય રોજનું પાંચ પૂર્ણાંક સત્તાવન લીટર દૂધ આપે છે જેની સામે દેશી કાંકરેજી ગાય રોજ સરેરાશ આઠ પૂર્ણાંક ચોસઠ લીટર દૂધ આપે છે ઉનાળામાં કાંકરેજી ગાયનું દૂધ ઉત્પાદન વધીને નવ પૂર્ણાંક તેત્રીસ લીટર સુધી પહોંચી જાય છે હાલમાં ત્રણસો છવ્વીસ દેશી શુદ્ધ કાંકરેજી ઓલાદની ગાયોનું ખૂબ જ કાળજીપૂર્વક અને વૈજ્ઞાનિક રીતે સંવર્ધન થઈ રહ્યું છે યોગ્ય માવજતના પરિણામે આ કૃષિ યુનિવર્સિટીની કાંકરેજી ગાયનું વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન નવસો સિત્યોતેર લીટરથી વધીને બે હજાર છસો ત્યાંશી લીટરે પહોંચ્યું છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાંથી કાંકરેજી ગાયો ખરીદીને તેના સંવર્ધનની કામગીરી કરી રહી છે જેનો લાભ તેત્રીસ ગામના ત્રણ હજાર ઉપરાંત પશુપાલકોની ત્રણ હજાર ત્રણસો કાંકરેજી ગાયોને મળી રહ્યો છે યાત્રાધામ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર ગામે પ્રવાસીઓ માટે ખાસ છ દિવસીય બીય ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જામનગરના સાંસદ પૂનમબેન માડમે આ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો બીચ ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને આકર્ષવા માટે લોક ડાયરો બેળા ઉપરાંત રસાખેંચ અને બીચ ફૂટબોલ જેવી રમતો પણ રમાડવામાં આવશે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા તંત્રના ઉપક્રમે આયોજીત આ બીચ ફેસ્ટિવલ સોળ મે સુધી ઉજવાશે તેમ દ્વારકાના કલેકટર આરજે માકડિયાએ જણાવ્યું હતું આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલમાં ઉત્તમ કામગીરી કરનાર નર્સોનું સન્માન કરાયું હતું ઇમરજન્સી સર્વિસીસ એકસો આઠના ઉપક્રમે યોજાયેલા આ સન્માન સમારોહને સંબોધતા સિવિલ સર્જન ડોક્ટર દીપક પટેલે જણાવ્યું હતું કે ઈશ્વરે નર્સના માધ્યમ દ્વારા માનવ સેવાનો ઉત્તમ મોકો નર્સીસને આપ્યો છે સન્માન સમારોહની સાથે સાથે રાજપીપળા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે નર્સના મહત્વ અને કામગીરી સંદર્ભે ખાસ સેમિનારનું પણ આયોજન કરાયું હતું દવા અને ડોક્ટરની સાથે સાથે નર્સની માવજતભરી ભૂમિકા દરેક હોસ્પિટલને સેવાનું મંદિર બનાવે છે નર્સમાં એવું છે કે પાંચ શબ્દ એન યુ આર એસ ઈ આવે એન એટલે નોબલ યુ એટલે અન્ડરસ્ટેન્ડિંગ જે આપણને સમજ હોય તો આપણે બીજાને સમજાવી શકીએ આ એટલે રિસ્પોન્સિબિલિટી જવાબદારી કે પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ તો આપણી જવાબદારી છે ને એસ એટલે સિમ્પતિ એટલે દયાભાવ અને ઈ એટલે એજ્યુકેશન એજ્યુકેશન હશે તો જ આપણે પેશન્ટને સમજાવી શકીશું કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે વસ્તુ અને સેવા કર સંબંધિત બંધારણ સુધારા ખરડો રાજ્યસભાની પ્રવર સમિતિને મોકલી અપાયો છે આ સમિતિ સંસદના આગામી સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે તેનો અહેવાલ સુપ્રત કરશે વિપક્ષ દ્વારા રાજ્યસભામાં લવાયેલ કાર્ય મોકૂફી પ્રસ્તાવ પરની નોટિસનો જવાબ આપતા શ્રી જેટલીએ જણાવ્યું હતું કે સરકાર તરફથી ગૃહમાં લવાતા ઘણા વિધેયકો સામે વિપક્ષનો વિરોધ હોવાથી વિપક્ષ ગૃહ ન ચલાવવા દેવા માટેના બહાના શોધી રહ્યો છે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન એટલે કે એનજેએસી કેસની સુનાવણી નવથી અગિયાર ન્યાયાધીશની બનેલી ખંડપીઠ સમક્ષ થવી જોઈએ તેવી કેન્દ્ર સરકારની રજૂઆત સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે અને ઠરાવ્યું છે કે એનજેએસીને પડકારતી અરજીની સુનાવણી પાંચ જજની ખંડપીઠ સમક્ષ જ ચાલુ રહેશે અલબત્ત સર્વોચ્ચ અદાલતે તૈયારી દાખવી હતી કે જરૂર પડે મોટી બેન્ચને કેસ સોંપવાનું વિચારાશે પરંતુ હાલ નહીં દરમ્યાન હમણા જેમનો કારેકાળ સમાપ્ત થવાનો છે તેવા હાઇકોર્ટના અધિક ન્યાયાધીશો માટે ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મંજૂર કરાયું છે રાષ્ટ્રના વિકાસ માટે સારા નાગરિકોની જરૂરિયાત છે અને આ જરૂરિયાત પુસ્તકો થકી પૂરી થાય છે તેમ મંત્રી ભૂપેન્દ્રસિંહ જણાવ્યું હતું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામે જીવીબેન પટેલ સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ મહોત્સવને સંબોધતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે એકસો વર્ષ પહેલા જીવીબેને પુસ્તકાલયનું નિર્માણ કરી ભાવિ પેઢીને અલગ રાહ ચીંધ્યો છે નાનકડા ગામે નાનકડું પુસ્તકાલય સો વર્ષ સુધી અવિરત ચાલતું રહે તેને ગતિશીલ ગુજરાતની વિરલ ઘટના ગણવી રહી ગુજરાત સરકારે રાજ્યમાં સડક દુર્ઘટના ઘટાડવા સાથે પ્રવાસીની માર્ગ સુરક્ષા માટે નવી નીતિ ઘડવા પર ભાર મૂક્યો છે ગાંધીનગર ખાતે યોજાયેલી માર્ગ સલામતી પરિષદની રાજ્યકક્ષાની બેઠકમાં વાહન વ્યવહાર મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ રાજ્ય સરકારે માર્ગ સલામતી અંગે અસરકારક નીતિ ઘડવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ બદલ થતી સજા અને દંડને પણ વધુ કડક બનાવાશે બેઠકમાં વાહન વ્યવહાર કમિશનર કમલ દયાનીએ યાર ઇ એટલે કે એજ્યુકેશન એન્ફોર્સમેન્ટ એન્જિનિયરિંગ ઓફ રોડ અને ઇમરજન્સી કેરના સંકલન મારફતે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી ગુજરાતના બાળ અધિકાર સંરક્ષણ પંચ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે સંવેદનશીલ શાળા વ્યવસ્થાપન સમિતિ બાળ અધિકારોનું રક્ષણ એ વિષય પર એક શિબિર યોજાઈ ગઈ શિબિરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી આદર્શ નાગરિક બને અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર થાય તે માટે રાજ્યની તેત્રીસ હજાર શાળા વ્યવસ્થાપન સમિતિઓને સક્રિય થવાની હાકલ કરી હતી શિબિરમાં ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ પંચના અધ્યક્ષા ડોક્ટર રામેશ્વરી પંડ્યા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચના સભ્ય સચિવ અસીમ શ્રીવાસ્તવ અન્ય રાજ્યોના બાળ અધિકાર પંચોના અધ્યક્ષો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી અંદાજે ઓગણીસ પૂર્ણાંક સત્તર કરોડના પાઇપલાઇનના તેમજ રૂપિયા એક પૂર્ણાંક તેર કરોડના આરસીસી રોડના કામોનું મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોના કલ્યાણ અને સુરક્ષા માટે જાહેર કરેલી યોજનાની માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે શહેરોના સમતોલ વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે આ પ્રસંગે જામનગરના મેયર દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગરના વોહરા હજીરા પાસે નદીમાં ગંદા પાણીનો નિકાલ અટકાવવા માટે પાઇપલાઇનની યોજના હાથ ધરાઈ છે નેપાળમાં આવેલા વિનાશકારી ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે આઠ હજારથી વધુ માનવજીવનો ભોગ લેનારા આ ભૂકંપ બાદ ભારત સહિત વિશ્વભરના દેશોમાં નેપાળ માટે અનુકંપા જાગી અને સહાયનો ધોધ વછૂટ્યો આ વિનાશકારી ભૂકંપે કઠણ કાળજાના માનવીના હૃદયમાં પણ કરુણાના તાર ઝણઝણાવી દીધા છે આ કરુણાથી નેપાળના કલાકારો પણ બાકાત નથી રહી શક્યા નેપાળની લલિત કલા એકેડેમીના વિદ્યાર્થીઓ હોય કે પછી ભારતના નામાંકિત મૂર્તિકલા નિષ્ણાત સુદર્શન પટનાયક નેપાળની કરુણાંગતિકા મુદ્દે આ તમામે તેમની કલાના માધ્યમથી ખેદ વ્યક્ત કર્યો છે તેમજ નેપાળને મદદ કરવા સમગ્ર વિશ્વને કલાના માધ્યમથી સંદેશો પણ પાઠવ્યો છે

આજે ઘટાડાને પગલે બેંક પાવર રિયલ્ટી સહિતના ક્ષેત્રના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો અને હવે જોઈએ કેટલાક મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ક્રાન્સવા હોલાન્ડે તેમના હવાનાના ઐતિહાસિક પ્રવાસમાં ક્યુબાના ક્રાંતિકારી નેતા ફિદેલ કાસ્ત્રો સાથે મુલાકાત કરી હતી હોલાન્ડ 1998 બાદ ક્યુબાના પ્રવાસે જનારા ફ્રાન્સના પહેલા રાષ્ટ્રપ્રમુખ છે બંને નેતાઓએ અંદાજે 1 કલાક સુધી વાતચીત કરી હતી બેઠક બાદ હોલાન્ડે કહ્યું હતું કે હું એક એવી વ્યક્તિ સાથે છું જેણે ઇતિહાસ રચ્યો છે હોલાન્ડ ક્યુબાના રાષ્ટ્રપ્રમુખ અને ફિદેલ કાસ્ટ્રોના ભાઈ રાઉલ કાસ્ટ્રોને પણ મળ્યા હતા બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં બહુમતી સાથે ભવ્ય વિજય મેળવનારા ડેવિડ કેમરોન કન્ઝર્વેટિવ પક્ષની સરકારની કેબિનેટને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે જેમાં બ્રિટનના સૌથી લોકપ્રિય ભારતીય મૂળના સાંસદ પ્રીતિ પટેલને રોજગાર મંત્રી બનાવ્યા છે લંડનમાં જન્મેલા પ્રીતિ નિર્માણ અને પેન્શન વિભાગના પ્રમુખ હતા પણ હવે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો અપાયો છે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી આધુનિક નર્સિંગ ના સ્થાપક ગણવામાં આવે છે તેમના જન્મ દિવસ ને વિશ્વભર માં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે બાળપણમાં કાગળના વિમાન બનાવીને ઉડાડવાની મજા તો લગભગ દરેકે લીધી જશે પણ ઘણાને એ ખબર નહીં હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે આવા કાગળના વિમાન ઉડાડવાની અનોખી સ્પર્ધા પણ યોજાય છે તાજેતરમાં જ ઓસ્ટ્રિયાના સેલ્સબર્ગમાં આવી સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં હજારો સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં વિમાન હાથથી ત્રેપન પોઈન્ટ બાવીસ મીટર જેટલું દૂર ફેંકનાર સ્પર્ધક વિજેતા જાહેર થયો હતો વ્હીલચેરના સહારે સ્ટેજ ઉપર ગીત સંગીત અને નૃત્યની રમઝટ બોલાવવી અઘરી છે પરંતુ દિલ્હીમાં મેરેકન ઓલ વ્હીલ્સ જેવા કાર્યક્રમમાં આ કસર બહેતરીન રીતે રજૂ થયો હતો આપના માટે પ્રસ્તુત છે એક નાનકડી ઝલક અને હવે જોઈએ હવામાન સમાચાર દર્શક મિત્રો ન્યૂઝ ફોકસમાં આજે બસ આટલું જ કાલે નવા સમાચારો સાથે આપને ફરી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર શુભરાત્રિ